जगविख्यात हिमालयना दादा समान गिरनार पर्वत सौरठमां बिराजे छे। आ पर्वतनी जेटली गाथा गाईए एटली ओछी छे। गिरनारनुं नाम लेता ज तमारा रूंवाड़ा रूंवाड़ा एक एक खड़ा थई जाय छे। गिरनार पर्वत उपर चढ़वो खूब मुश्किल काम छे, पण राजाशाहीना जमानामां पण राजाओए लोकोनुं आ दुख ओछू करवा माटे सौ प्रथम प्रयत्न सोलंकी राजवी कुमार पाळे प्रयत्न कर्यो अने गिरनार उपर सौ प्रथम सीढ़ी बांधी। वर्षो पछी आ सीढ़ीनो जीर्णोद्धार दीवना संघजी मेघजीए कराव्यो हतो। ए पछी जूनागढ़ नवाबना वहीवटी तंत्र ने एवो विचार आवे छे कि आपणे छेक दत्तात्रेय सुधी सीढ़ी बांधवी छे, परंतु आटलो बधो खर्च केवी रीते करी शकाय। त्यारे जूनागढ़ना दीवान हरिदास विहारीदास देसाई अने जूनागढ़ना डॉक्टर त्रिभुवनदास मोतीचंद शाह अने एनी कमिटीए नवाब पासे एक विचार मूक्यो कि आपणे एक लॉटरी काढीए अने हिंदुस्तान आखामां एनी टिकीटो आपणे वहेंचीए अने एमांथी जे पैसा आवे એમાંથી આપણે ગિરનારના પગથિયા બાંધવાનું પરોપકારી કાર્ય કરીએ। એટલે ગિરનાર લોટરી કાઢવામાં આવી, જૂનાગઢ રાજ્યના ગેઝેટ દસ્તુરલ અમલ સરકારમાં આ લોટરીની ટિકિટો વહેંચવાની જાહેરાત કરવામાં આવી। એના શબ્દો પણ આપણને આજ આનંદ પમાડે એવા છે। મારે એની તલવાર ભરે એની લોટરી, આવા શબ્દો એની જાહેરાતમાં હતા। માત્ર ભારત નહીં, એશિયામાં હિન્દુ મુસલમાન પારસી શીખ અનેક લોકોએ આ લોટરીની ટિકિટો ખરીદી હતી। આ લોટરીનું પ્રથમ ઇનામ રૂપિયા 40,000નું રાખવામાં આવેલું, જેનો ડ્રો આજનું જે સંવાદ કોમ્પ્લેક્સ વિવેકાનંદ ભવન કહી છે ત્યાં ફરાસખાના નામનું બિલ્ડિંગ હતું, ત્યાં આ લોટરીનો ડ્રો કરવામાં આવેલો। અને એ પૂરતી ટિકિટો ન વેચાતા એ પછી ઇનામ રૂપિયા 10,000નું કરવામાં આવેલું। મુંબઈના સવિતાબેન ખાંડવાળાને આ રૂપિયા 10,000નું ઇનામ પ્રાપ્ત થયું હતું। પછી કટકે કટકે થોડા થોડા સમયે આ પગથિયાઓનું કામ ચાલુ કરવામાં આવ્યું અને 1908માં આ પગથિયાઓનું કામ પૂર્ણ થયું હતું। આજે પણ ગિરનારની સીડી ચડીએ છીએ ત્યાં બંને બાજુમાં, એક બાજુ અંગ્રેજીમાં અને એક બાજુ ગુજરાતીમાં, આ પગથિયાના ઉદ્ઘાટન સમયની તકતીઓ જોવા મળે છે। ગિરનાર એટલે પુરાણ પ્રસિદ્ધ પર્વત, ગિરનાર ઉપર સ્વયંભૂ ગંગા વહે છે, પાર્વતી અંબાજી માતા પથ્થરચટી સેવાદાસ બાપુની જગ્યા અસંખ્ય સાધુ સંતોએ જેની અંદર ઘોરી અઘોરીઓએ સાધના કરી હોય એવી 15-20 જેટલી ગુફાઓ, ગોરખનાથ દત્તાત્રેય ભગવાન, જૈન મંદિરો, નેમિનાથજી, આ બધા જ 32 કરોડ દેવતાઓ ગિરનાર ઉપર બિરાજમાન છે એવા પર્વત ઉપર આજે જ્યારે રોપવેનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે। મૂળ યોજના તો નાનજી કાલિદાસ મહેતાની હતી, 1967માં એમણે આ વાત મૂકેલી, પરંતુ દેશકાળ પરિસ્થિતિ અને રાજકીય બાબતોથી આ પ્રશ્ન ઠેલાતો જ રહ્યો। મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ રોપવેનું ખાતમુહૂર્ત કરેલું ત્યારે મેં એક પુસ્તક પ્રસિદ્ધ કરેલ, એમાં મેં ભવિષ્ય ભાક્યું હતું કે આ દશકામાં જરૂર આ રોપવે થશે અને સૌરઠની જનતા એનો ઉપયોગ કરશે। આજે બરાબર એને 11 વર્ષ વીત્યા છે ત્યારે માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ રોપવેનું લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે મને પણ એટલો જ આનંદ છે। બીજી વાત કરવા જઈ તો ગિરનારની વ્યવસ્થા તમામ શાસકોએ એવી જબરજસ્ત કરી હતી। કમંડળ કુંડમાં 1,000 વર્ષથી આ અન્નક્ષેત્ર ચાલે છે એના ચારણી સાહિત્યમાંથી ઉલ્લેખો મળે છે। આટલી બધી ઊંચાઈ ઉપર સતત 1,000 વર્ષથી ભૂખ્યાને ભોજન પીરસવામાં આવતું હોય એવી કદાચ હિન્દુસ્તાનની આ એકમાત્ર જગ્યા કઈ તો કહી શકાય। કમંડળ કુંડમાં ગુરુ દત્તાત્રેય સાધના કરી હશે અને વર્ષો સુધી ત્યાં એમનો અખંડ ધૂણો આજે પણ પ્રચલિત
છે તો એ દત્તાત્રેય મહારાજનો કમંડલ કુંડ, દત્તાત્રેયની ટેકરી, ગોરખનાથજીની ટૂંક, અંબા માતાનું મંદિર, પથ્થરચટી, રામાનુજ સંપ્રદાયનું મારી દ્રષ્ટિમાં ગિરનારમાં સૌથી અલૌકિક અને સુંદર એવી કોઈ જગ્યા હોય તો એ મને પથ્થરચટીની જગ્યા લાગે, જ્યાં રામાનુજ સંપ્રદાયનું આ મંદિર આવેલું છે. દક્ષિણ ભારતમાં જે મંદિરો બનતા હતા એવું મંદિર ગિરનાર ઉપર અહીં નરહર સ્વામીએ એ આજથી 140 વર્ષ પહેલાં એ બાંધ્યું. સામે હસનાપુર ડેમ જ્યારે ભરેલો હોય અને ચોમાસામાં પથ્થરચટી જગ્યાએ આપણે ગયા હોય ત્યારે એમ લાગે સ્વર્ગ અહીં છે, અહીં છે. પથ્થરચટીથી આગળ જતા સેવાદાસ બાપુની જગ્યા, જે હિમાચલ પ્રદેશના સબાટુ ગામના રાજપૂત હતા અને સેવાદાસ બાપુએ આ સેવાદાસ બાપુની જગ્યા સ્થાપેલી છે. થાણા દેવળીના દરબાર સાહેબ, પાલીતાણાના દરબાર સાહેબ આ સેવાદાસ બાપુના અનન્ય મોટા ભક્ત હતા અને એ જમાનામાં ત્યાંની એ બિલ્ડિંગો અને એ બધું બાંધી આપેલ છે. થોડીક વાત મારે આપને એ પણ કરવી જોઈએ કે ગિરનારની કેવી અલૌકિક વ્યવસ્થા નવાબી કાળમાં હતી. ગિરનારની ફરતી બાજુ 14 ચોકીઓ રાખવામાં આવી હતી અને ભાટી રાજપૂતો ગિરનારનું રક્ષણ કરવાનું કામ કરતા હતા. ગિરનારમાં એક પણ યાત્રિક આવે, લૂંટાય અને એનો માલ સામાન જાય તો એ માલ સામાન પાછો લાવવાની જવાબદારી તંત્ર ઉપરની રહેતી હતી. ગિરનાર ઉપર રોજ જેટલા યાત્રિકો ચડે એના રીતસરના પત્રકો બનાવવામાં આવતા, ક્યાંથી આવ્યા, ક્યાં જવાના, એની યાદી તૈયાર કરવા. એટલું જ નહીં, રાજ્ય ગેઝેટ દસ્તુરલ અમલ સરકારમાં એની યાદી પ્રગટ કરવામાં આવતી હતી. ગિરનાર ઉપર 6 જગ્યાએ પાણીના પરબ ચાલતા હતા, ફ્રી ઓફ સેવા છે. 2 ગેસ્ટ હાઉસ છે, યુરોપિયન ગેસ્ટ હાઉસ અને નેટિવ ગેસ્ટ હાઉસ, એની વ્યવસ્થા પણ નવાબી તંત્ર તરફથી થતી. ગિરનાર ઉપર ચડવા માટેનો એક સમયે યાત્રા વેરો લેવાતો હતો, એકાનો બે આના, પણ સાધુ સંત બ્રાહ્મણ એને આ વેરામાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. જૂનાગઢના છેલ્લા નવાબ મહાબત ખાનજી ત્રીજા જ્યારે ગાદીએ 1920 બેઠા ત્યારે એણે ગિરનાર, સોમનાથ, પ્રાચી આ બધાનો યાત્રા વેરો નાબૂદ એણે કરી દીધો હતો. પણ ગિરનારની વ્યવસ્થામાં બિલકુલ કચાશ નહીં. જેટલા જેટલા ધર્મ સ્થાનકો છે એ બધાના માપ સહિત નકશાઓ બનાવવામાં આવ્યા હતા. વાદ વિવાદ સમયે તટસ્થપણે નિર્ણયો દેવામાં આવતા હતા. મહંતો નિમવાનો અધિકાર પણ જૂનાગઢ નવાબ સરકારનો હતો. આજે આપણે ઘણી વખત છાપામાં જોઈએ છે કે કલેક્ટરશ્રીએ આ મહંતની નિમણૂક કરી, આવી બાબતો ભવનાથમાં, એ જૂનાગઢના નવાબ તરફથી કલેક્ટરશ્રીને મળેલો આ અધિકાર છે. તો ગિરનારની અંદર અલૌકિક સાધુ સંતોએ સાધના કરી, જોયું, જાણ્યું. કર્નલ ટોડ 1822 ગિરનાર આવ્યો હતો. 1869 જેમ્સ બર્જેસે મુલાકાત લીધી હતી. ગિરનારની અંદર માત્ર ને માત્ર હિન્દુ ધર્મ નહીં પણ શાક્ત સંપ્રદાય, બૌદ્ધો એવાના પણ સ્થળો આવેલા છે. એટલે ઈસવીસન 645 જૂનાગઢમાં પ્રખ્યાત વિદેશી મુસાફર, ચાઇનીઝ મુસાફર હ્યુએન સાંગે પણ જૂનાગઢની મુલાકાત લીધી હતી. એટલે જૂનાગઢના આ ગિરનારની મુલાકાત લેવા માટે અસંખ્ય રાજાઓ, મહારાજાઓ, સાધુ સંતો, સ્વામી વિવેકાનંદજીને પણ ગિરનાર એટલો જ ખેંચતો હતો એવી વાતો આપણને